नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 विकिरण आकृति ने रीत स्वाध्याय 2.1 दाखला नंबर 1 प्रथम दाखला में विकिरण आकृति ने रीत ना दाखला में छे बॉल पेन बनावती एक कंपनी તેના સૌથી વધુ વેચાતી જેલ પેનનો ભાવ રૂપિયામાં ઇમોશન પુરવઠો 5000 એકમમાં વચ્ચે સંબંધ જાણવા નીચેની માહિતી એકઠી કરી છે તે પરથી વિકિરણ આકૃતિ દોરવાની છે એટલે વિકિરણ આકૃતિની રીત પહેલી રીત છે માં સૌપ્રથમ આલેખની રીતમાં x અક્ષ અને y અક્ષ દોરવાના રહેશે સૌપ્રથમ આ રીતે x અક્ષ एक्स डेस एक्स आडी रेखा ऊपर एक्स लेसु ऊपरी रेखा ऊपर वाई ये वाई नहीं वाई डेस और वाई की रकम नानम नानी रकम 11 आईपी छे और मोटा मोटी रकम छे एक्स नी रकम नानम नानी 11 छे और मोटा मोटी रकम 70 आईपी छे એટલે આપણે એક એક નો ગેપ રાખતા જશું નાના નાની રકમ 11 થી ચાલુ કરશું 11 12 13 14 15 16 17 હવે અહીં 0 ને 11 નો ગેપ છે ને અહીં બધામાં એક એક નો ગેપ છે એટલે વચ્ચેની સંખ્યા કપાઈ ગઈ છે એટલે આ રીતે નિશાની કરવાની છે ફરજિયાત એવું નથી કે એક એક નો જ ગેપ રાખો બે બે નો રાખી શકો પાંચ પાંચ નો રાખી શકો અનુકૂળતા મુજબ હવે y ની રકમ નાનામાં નાની રકમ 12 છે અને મોટામાં મોટી રકમ 53 આપી છે એટલે 5 5 નો આપણે ગેપ રાખશું 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 53 છે એટલે 55 સુધી આપણે ગેપ રાખશું પહેલું બિંદુ 14 32 આપેલી છે રકમ 14 32 એટલે 14 ની રકમ x અક્ષ ઉપર અને 32 ઉપર એટલે 30 થી ઉપર 32 14 32 ત્યાર પછી 16 50 16 ની રકમ હોય ત્યારે 50 આ 16 અને 50 ઉપર 16 50 ત્યાર પછી છે 12 20 12 અને 20 12 20 ત્યાર પછી 11 12 11 એની સામે 12 એટલે 10 અને 15 ની વચ્ચે 10 અને 15 ની વચ્ચે 12 પછી 15 45 15 એની સામે 45 40 અને ઉપર આપ્યું છે 45 15 45 ત્યાર પછી 13 50 13 30 13 એની સામે 30 13 30 પછી 17 53 17 53 એટલે 50 ની ઉપર 53 સૌપ્રથમ આ બધા બિંદુ દર્શાવી દીધા હવે સ્કેલ થી એક રેખા દોરવાની છે વધારે બિંદુ આવતા હોય તેવા એટલે કોઈ પણ જગ્યાએ દોરી શકો ફરજિયાત એવું નથી આપણે ત્રણ બિંદુ આવે છે એટલે ત્રણ બિંદુ મુજબ આપણે જોઈએ છે રેખા રેખાની આજુબાજુ બિંદુ આવેલા છે આ રીતે આપણે દોરશું તેમાં રેખાની આજુબાજુ બિંદુ આવેલા છે એટલે નીચે લખી લેવાનું છે આંશિક ધન સહસંબંધ આંશિક ધન સહસંબંધ આંશિક ધન સહસંબંધ અને એક જ રેખા ઉપર આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ એક જ રેખા ઉપર એટલે કેવી રીતે આવે આમ એક જ રેખા ઉપર આવે ને તો એને કહેવામાં આવશે સંપૂર્ણ ધન સહસંબંધ આજુબાજુ આવે છે બિંદુ રેખાની તેને કહેવામાં આવશે આંશિક ધન સહસંબંધ અહીંયા લખજો x અક્ષ ઉપર ભાવ
અને y અક્ષ ઉપર આવ્યું છે માસિક પુરવઠો હવે સ્કેલ માં આલેખ માં ડાબી બાજુ સ્કેલ માં x અક્ષ 1 સેમી બરાબર આપણે 1 1 નો જ ગેપ રાખ્યો છે એટલે 1 રૂપિયો ભાવ પછી y અક્ષ 1 સેમી બરાબર y અક્ષ માં 1 સેમી બરાબર કેટલા નો ગેપ રાખ્યો છે આપણે 5 5 એટલે પુરવઠો આપ્યો છે માસિક એટલે 5000 માસિક પુરવઠો આંકડા 1000 માં આવી પાસે 5000 માસિક પુરવઠો એટલે આલેખની રીતનો દાખલો પૂરો ત્રણ ગુણમાં પૂછાઈ શકે x અક્ષ ઉપર ભાવ y અક્ષ ઉપર પુરવઠો પછી દરેક બિંદુ દર્શાવવાના છે બિંદુ દર્શાવાઈએ પછી એક આલેખ આ રીતે રેખા દોરવાની છે આજુબાજુ જવાબ આવે છે આંશિક ઘન સહસંબંધ અને એક જ રેખા ઉપર આવે આંશિક ઘન સહસંબંધ ઘન સહસંબંધ શું કામ તો કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે ઉપર તરફ જતી હોય તો ઘન સહસંબંધ અને આ રીતે આવેલું હોય આમ નીચે તરફ આવે તો ઋણ સહસંબંધ આગળ પહેલો દાખલો પૂરો કર્યો બીજો દાખલો દાખલા નંબર 2 માં જ એક કંપની કારખાના માટે આરો પ્લાન્ટ બનાવે છે તેના વેચાણ માટે કરેલી જાહેરાત ખર્ચ અને આરો પ્લાન્ટમાં વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે હવે x અક્ષ જાહેરાત ખર્ચ નાનામાં નાની રકમ 5 આપી છે અને મોટામાં મોટી રકમ 11 છે એટલે x અક્ષ ઉપર આપણે એક એક નો ગેપ રાખતા જશું 5 થી લઈને 11 સુધી 5 6 7 8 9 10 અને 11 અહીંયા લખી લેવાનું છે જાહેરાત ખર્ચ જાહેરાત ખર્ચ અને હવે y અક્ષ ઉપર નફો આવ્યો છે નાનામાં નાની રકમ 7 આપી છે અને મોટામાં મોટી રકમ 13 છે એટલે એમાં પણ આપણે એક એક નો ગેપ રાખતા જશું 7 8 9 10 11 12 અને 13 મોટામાં મોટી રકમ 13 છે અને અહીંયા આપવાનું છે નફો હવે x અક્ષ અને y અક્ષ આપણે મેળવી ગયું છે હવે આપણે દરેક બિંદુ દર્શાવવાના છે x અક્ષ અને y અક્ષ ના બિંદુ હવે પહેલા x અક્ષ માં 5 આપ્યા છે અને y અક્ષ માં 8 આપ્યા છે એટલે 5 8 5 અને 8 5 8 ત્યાર પછી 6 7 6 7 ત્યાર પછી 7 9 સાતે નવ ત્યાર પછી આઠે દસ આઠે દસ આઠે દસ નવે તેર નવે તેર પછી દસે બાર દસ ત્યાં સામે બાર દસ બાર પછી 11 13 11 13 હવે દરેક બિંદુ દર્શાવે છે પછી એક આપણે રેખા દોરવાની છે વધારે બિંદુ આવતો હોય તેવી તો આપણે વધારે બિંદુ આવતો હોય એવી પસંદ કરશું આ રીતે હવે રેખાની આજુબાજુ બિંદુ આવેલા છે તેને કહેવામાં આવશે આંશિક ઘન સહસંબંધ આંશિક ધન સંબંધ અને સ્કેલ માપ હવે આલેખ માં ઉપર ડાબી બાજુ સ્કેલ માપ x અક્ષ 1 સેમી બરાબર x અક્ષ માં 1 સેમી બરાબર જાહેરાત ખર્ચ આપણે એક એક નો ગેપ રાખ્યો છે અહીં ડબલ એસ શું કામ કર્યા છે તો કે 0 અને 5 ની વચ્ચેની રકમ છે જેવી રીતે 0 અને 7 અહીંયા ડબલ એસ એક એક નો ગેપ રાખ્યો છે અને અહીંયા ગેપ અલગ છે એટલા માટે તો જાહેરાત ખર્ચ આપ્યા છે આંકડા 10000 માં એક જાહેરાત ખર્ચ આંકડા 10000
પછી વાય અક્ષ એક્સ એની બરાબર વાય અક્ષ માં આપણે ગેપ રાખ્યો છે 1 1 નો નફાનો ગેપ 1 1 નો આપ્યો છે તો નફો આપ્યો છે અહીંયા લાખ રૂપિયામાં એક નફો કૌંસમાં 1 લાખ રૂપિયા એટલે દાખલો બીજો પૂરો આ લેખની રીત વાળો અને જે દાખલા હવે હોમવર્કમાં કરવાના છે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 2.1માં ત્રીજો દાખલો આપણે બીજો ગણ્યો છે હવે ત્રીજો લેસનમાં તમારી જાતે કરવાનો છે પછી પ્રેક્ટિસ વર્કમાં વિભાગ ડી પ્રેક્ટિસ વર્કમાં વિભાગ ડી માં દાખલા નંબર 5 થી 11 હોમવર્કમાં કરવાના છે આ લેખની રીતના હવે મેં એક દાખલો આપ્યો છે 7મો પ્રેક્ટિસ વર્કમાં હવે માં y બરાબર આવી રીતે આપેલ છે 15 માઈનસ x ના છેદમાં 2 હવે માં x ની રકમ તમને આપી દીધી છે 0 2 4 6 8 10 0 2 4 6 8 અને 10 હવે y ની રકમ આપી નથી તો x અને y આવી રીતે બંને હોવા જોઈએ x અને y બંને હોવા જોઈએ પણ આ y છે ને તો આ સમીકરણમાં x ની કિંમત 0 મૂકો એટલે જે રકમ આવે ની y એક્ઝામ્પલ તરીકે 0 મૂકીને સમજાવું છું 0 ના છેદમાં 2 તો 15 માઇનસ 0 બરાબર 15 એટલે આ રકમ 15 મૂકવાની છે આવી રીતે મેળવવાની દાખલો મેળવવાનો છે પછી 2 હોય તો આ દાખલા તરીકે 2 મૂકી તો 2 ભાગાકાર 2 એટલે 1 તો 15 માંથી 1 બાદ કરો તો અહીં આવે 14 આ રીતે અહીં 14 પછી 4 6 8 10 મૂકીને દાખલો ગણવાનો છે એવો છે 9 આટલું હોમવર્કમાં મેળવવા રીતમાં